અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના સાંસ્કૃતિક યોદ્ધાઓને પુરસ્કાર એનાયત કરાયો હતો. તો મુખ્યમંત્રીના હસ્તે સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના 8 વ્યક્તિ વિશેષને એવોર્ડ અપાયા છે. તો કેન્દ્રીય માહિતી કમિશનર અને જાણીતા લેખક, ઇતિહાસવિદ અને સેવ કલ્ચર ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકરની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ, પ્રાચીન મૂર્તિઓને દેશમાં પરત લાવી, નવી શિક્ષણ નીતિમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણને મહત્વ આપવા સહિતના નરેન્દ્રભાઈના કાર્યોથી આમૂલ પરિવર્તનો થયા છે. તો સરકારે તમામ ક્ષેત્રે કરેલા વિકાસલક્ષી પરિવર્તનોના પરિણામે છેવાડાના માનવી સુધી આરોગ્ય અને શિક્ષણ જેવી માળખાગત સુવિધાઓ પહોંચી. ભૂપેન્દ્રભાઈ આ સંસ્થા સાથે જોડાયેલા બધું બોલ્યા પછી એમ કે ભૂપેન્દ્રભાઈ ધારાસભ્ય છે એટલે પેલા મોઢાના એક્સપ્રેશન બદલાઈ જાય. પોલિટિકલ માણસ માટેનો જે ભાવ હતો એ ભાવ બદલાઈ જતો. લોકો માન્ય નરેન્દ્રભાઈ અહીંયા આવ્યા પછી પોલિટિકલ આજે બધાને મોરલ બુસ્ટઅપ કરી આપ્યું બધાને કે ના એ પણ સારું વ્યક્તિત્વ હોઈ શકે અને સારું કામ કરી શકે. ભારતીય સંસ્કૃતિ જે સરકારનું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ, આપણો વ્યક્તિગત વિકાસ થવો જોઈએ, આપણો ચરિત્રનો વિકાસ થવો જોઈએ શીખવાડે છે. એટલે યુવાનો ભારતીય સંસ્કૃતિ તરફ પાછા વળશે તો આખી દુનિયાને ઉપયોગી થશે. જ્યાં ભગવાનની જેમ જ માતા પિતાને ત્યાં બેસાડી તેમનું પૂજન કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં 18,000થી વધુ લોકો આજનું પૂજન કરી ચૂક્યા છે અને એક શુભ સંકલ્પ લઈ ચૂક્યા છે કે જીવનમાં ક્યારે તે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકે, તેમની સાથે રહેશે, સંયુક્ત પરિવારમાં રહેશે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી તેમની સેવા કરશે.